પગ બાંધીને શું કરવાનું? એટલે તમે ચાલી જ નથી સરકાર બિલકુલ તમારું માથું કન્ટિન્યુ હલતું જ રહી છે. એટલે કેટલા ટાઈમ થી છે તમને? 11 વર્ષ થી કન્ટિન્યુ આ રીતે. તમારું આખું નામ શું છે? રાજુભાઈ મુથુભાઈ લાડુ મોર. એટલે આ રીતે કન્ટિન્યુ કેટલા વર્ષોથી તમે કરો છો? 6 વર્ષ આવી રીતે. તમારું નામ શું છે? માડી પાંસીબેન. પાંસીબેન બરોબર. આ પણ તમારા દીકરા છે. શું નામ છે એમનું? કથરભાઈ. એટલે એમને શું પ્રોબ્લેમ છે? કઈ વાંધો નહીં માડી, તમારી સાથે બેસીને વાતચીત કરીએ. તમારા ઘરની જે પણ કઈ સ્થિતિ છે એ માટે. તમારું નામ શું છે? મથુરભાઈ. મથુરભાઈ રણછોડભાઈ લાડુમોર. આહીર લાડુમોર. બરોબર. અને ભાઈએ તો બધી હમણાં જોકે વાતચીત કરી, અને જે એમને તકલીફ છે બંને ભાઈઓને, જે કેવી રીતે ઘરનું સંચાલન ચાલી રહ્યું છે? બસ મજૂરી કરીને. મજૂરી વર્ક. હા, મજૂરી કરીને ખેતી કામ. બરોબર. ધંધા જવું જ પડે, પેટ તો ભરવા જ પડે. આપણે આ છે એને કંઈ ભીકાર તો ન જ રખાય. એટલે કે કામ કરે છે કે કામ કરી કોઈ વસ્તુ નહીં, બેઠા બેઠા અંબાવાનું ગોઠવી દેવાનું. એટલે 17 વર્ષથી આમ. હા, 17 વર્ષ છે બેન. 17 વર્ષથી. ને અત્યારે તમારા પરિવારમાં બેન હારો દીકરો હતો, એને એક્સિડન્ટ થયો. ભાઈ બે દીકરીઓ આ રહે છે. બરોબર. એટલે શું થયું હતું ભાઈને? એક્સિડન્ટ થઈ ગયું. કુદરતી એવું બની ગયું. સુરત એમ કે ધક્કો કોકે માર્યો તે પડી ગયો, મગજને એમરસ થઈ ગયો. વિસ્તાર હાર્યા હોય એ કાંઈ ખબર નથી. પછી તો કોઈ કહે નહીં, ને એકલો હતો અહીંયા સુરત. અને એ ત્યાં ઘર તમારું આ ચલાવતો? હા, એ ચાલ જા મકાન કર્યા. એક દિવાળી કરીને સામે દિવાળી આવી જ વહી ગયો. પછી કોઈ આધાર વગર પછી કાંઈ નહીં. પછી તમે કામી મજૂરી કરીને પેટ માંડ 12 મહિના જાય. મજૂરી કરીને પેટ ભરી. તમે શું કામ કરવા જાઓ છો? અમે ખેતી કપા વીણવા નેદવા એ બધું ખેતી કામ. એટલે દાડી જે આવે એમાં દાડી જે આવે એ આ ગોદરાણ હકારીએ. બરોબર. અને ભાઈને જે તકલીફ છે એ તમે કોઈ દવાખાને, કેમ કે હું જોઉં છું તે મુજબ કે કંઈક મગજની તકલીફ કેવું લાગી રહ્યું છે, એટલે તમે કેટલા દવાખાનો સુધી ફેર્યા છો? દવાખાના અમે અહીં થી તો ભાવનગર, પછી પેલું મવા, પછી ભાવનગર, પછી અમદાવાદ. અમદાવાદથી પછી અમે પાછા વરાજી બાલાસિંદુર ગયા. એક દિવસ નથી પસાર કરી શકતો, અને તમે એટલા વર્ષોનો પસાર કરી દીધા, એટલે શું મહેસૂસ કરો છો? તમે હરતા ફરતા માણસને જોઈને તમને શું થાય મનમાં? મનમાં તો થાય, પણ દરદ છે, પછી શું કરવું? સહન તો કરવું પડે. મદદ તરીકે તો ભાઈ વેદ ન થાય જ ને. આપણે દીકરાને લઈ લેશું, હોય જેણે જાય તો આપણું ઘર ભરાઈ રહે, થોડી અમારે કાંઈ લઈ લેશે. અમે જા નવા જ બાણા દેવાઈ ગયેલા છે અમારે. અમે નહીં તો આનું કોણ? પછી મા બાપ છો એટલે થાય વેદના કેટલી થાય. પછી પછી શું એનું થાય? અમને રાત ને દી લોસ ના થાય, પણ હવે દખ તો કઈ કોઈથી ઉપડે એવું નથી. આપણે લાલે છે મોટા થઈને કામીને દે, એને ઝીણા જાય બધું હોય, આપણું ઘર ભરાય રહે. અમારી થોડી કાંઈ વાટશે. મજૂરી કરીને ખાવ તો આપણે પૈંડા લઈ ચાહું, પછી તો આપણીથી કંઈ ખાવાનું નથી.
નાના માડી પણ હવે તમે વાત કરી કે ડોક્ટરોને પણ ઘણી બધી જગ્યાએ બતાવી પણ કોઈ હાથ નથી જાળી રહ્યું હવે તો પણ માયતેરને ભાયું નથી દીકરા બાબતનું નથી એના ઘણું બધું તકલીફો થતી હોય છે ને એની સાથે હિંમત એટલી રાખો છો ને તમારા આજે તમે એક સમાજ માટે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એની માટે એક ઉદાહરણ છો કે ગમે તેવા દીકરા છે તમે એના મા બાપ છો અને ગમે તે સ્થિતિમાં છે તમ છતાં પણ તમે એની એને તમારી સેવા કરવાની હોય અને આજે તમે એની સેવા કરો છો આ જોઈને અમને પણ આજે એમ થાય છે કે એટલા મતલબ આવી સ્થિતિમાં પણ આવી રીતનું હોવું એ બહુ મતલબ તમારે 17 વર્ષ એટલે બહુ મોટી વાત છે આ કોઈ રમત નથી કેમ કે એક દિવસની વાત હોય તો વાત અલગ છે મહિનાની વાત હોય તો દર્દ જતું રહેશે પણ હજી તમને એ દર્દનો હજી કોઈ શેડો જ નથી ભગવાન બચાવે તો પછી તમારું ટક બકોરાને કેવી રીતે પૂરું પાડો છો મજૂરી કઈ ભગવાન તો ભાઈ તમે શું કામ કરતા હતા પહેલેથી મતલબ પહેલા હું હીરા હતો હીરા ડાયમંડમાં હતો હા તે મને આ શીશની કોર વાગીને રોડમાં પીડ્યો ને ત્યાંથી ને બીમારી છે મને ચાલો હવે કદાચ તો જે પણ લોકો અત્યારે જોવે છે એમને તો માત્ર એટલી અપીલ કરી શકું કે દોસ્તો તમારા આસપાસ અથવા તમારા કોન્ટેક્ટની અંદર તમે જોયું તે મુજબ કે કોઈ પણ ભાઈને જે પણ કંઈ પ્રોબ્લેમ છે બંને ભાઈઓને તો એની માટેનું કોઈ તમારી પાસે સુઝાવ હોય કોઈ રેફરન્સ હોય તો બિલકુલથી તમે આપી શકશો કે જેથી આવનારો સમય કદાચ જો કોઈ દવા લાગુ પડી જાય તો આ પરિવારને એટલા આપણે એટલા સહકારરૂપ બની શકીએ કે જેથી એ કરવા બધું માગે છે પણ એ કરી નથી શકતા કેમ કે એની સ્થિતિ એ રીતની છે એટલા માટે જો આપણે એટલો પણ એક કોઈનો કહેવાય ને આંગળી સિંધીએ તો પણ એનું પુણ્ય છે તો કોઈ તમારી પાસે એવો કોઈ રેફરન્સ હોય તો બિલકુલથી જણાવજો કે જેથી આ પરિવારને આપણે આવનારા સમય માટે એમને આપણે સુધારી શકીએ તો અંકલ તમારા ઘરની પરિસ્થિતિ હાલની શું છે મારી બસ કંઈ નથી રોજિંદા જીવનની એક જરૂરિયાત વસ્તુ છે અને એ તો અમે દરેક લોકોને જોતી જ હોય છે તો એ બધું કેવી રીતે પૂરું પાડો છો બસ કંઈક મજૂરી કરીએ દાડે મજૂરી પાછા દઈ આવીએ થોડા થોડા કરી નો હોય તો પાછા એની પાસે લઈ લઈએ એવું બધું સનાતન ફલાવજી પછી ભાઈ બારું વિશે ને શું કહેવા માંગશો ભાઈ બારું તો કારક દે કારક ન દે કાયમ તો કોઈ આપણે ચલાવે નહીં ખબર કાઢવા આવે કોઈ થોડો ઘણો ટેકો દે તો એ હું બે દી હોય એક દી હોય એવું બધું અને એ તો વાત બરાબર છે પણ અત્યારે અમે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ લોકોને જે પણ કંઈ અમે જે પણ કંઈ વાતચીત છે લોકો સુધી પહોંચાડીએ છીએ પણ આજે તમારા આ ઘરની મુલાકાત લઈને અમને એમ લાગી રહ્યું છે કે તમે જે રીતે તમારા દીકરાની સેવા કરી રહ્યા છો કદાચ આવું તો સેવા કોઈ ના કરી શકે કેમ કે બંને ભાઈઓને સેમ તકલીફ વાર તહેવાર પ્રસંગ જીવન જરૂર બધી વસ્તુ તો થોડી થોડી હોય ન હોય પાણી હોતો ને સવારે એ બધું દઈ જાય રાંધે ચાર લાવીને રાંધે પરબ ને દીધે બાકી તો પૂરું ના પડી શકે કારક હોય કારક ન હોય મજૂરી માંથી પૈસા આવ્યા હોય તો કઈ કરીએ સારું ને કઈ પાણી દઈ જાય રાંધે ખ્યાલ તો હજી અમને મહકારે ગાડી ભગવાન અન્ન પાણી થોડું ખાઈ લઈએ કાંઈ વાંધો નહીં માડી અત્યારે અમે લોકો સૌરાષ્ટ્રની અંદર એક સરસ મજાનું અન્નક્ષેત્રની પણ શરૂઆત કરી રહ્યા છીએ અને આજે અલગ અલગ શહેરોની અંદર અમારી રાશન કીટનું પણ વિતરણની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ તો જે પણ કંઈ તકલીફ છે માડી એ તો એને સહન તો કરવી જ પડશે પહેલાં તો રડશો નહીં તમે આજે અમે પણ તમારા દીકરાઓ છીએ અને આજે જે પણ કંઈ થઈ શકે એટલી મદદ માટે જ આવ્યા છીએ તમારું
તો પછી હાલની શું પરિસ્થિતિ છે તમારી? બસ હાલની જો સમેટીન મળી ખાઈ ઘઉં સોખર એમાં તે ઘર ચાલે. ચાલો કાંઈ વાંધો નહીં, માડી અત્યારે પોપડોઈ ફાઉન્ડેશન અને જે પણ લોકો જોવે છે એના સાથ અને સહકારથી તમને જે પણ કાંઈ મહિનાનું રાશનની જરૂરિયાત પડતી હોય એ રાશનનું અમે તમને સુવિધા કરી આપીએ છીએ કે જેથી તમે શાંતિથી ટક બપોરા જમી શકો અને તમારું પેટ ભરી શકો. કેમકે જે તકલીફ છે એમાં તો મેડિકલ ક્ષેત્રમાં અમે લોકો વર્ક કરતા નથી, પણ લોકોને તો એટલું ખાલી બતાવી શકીએ કે ભાઈ કોઈ આ જે તમારા દીકરાઓને બીમારી કયો અથવા જે પણ કાંઈ છે એની જો કોઈ ઈલાજ હોય તો લોકો વડે કદાચ જો કોઈ એવો રેફરન્સ મળે તો બિલકુલથી એ તમારા આવનારા ભવિષ્ય માટે તમે એમાં સુધાર લાવી શકો એમ છો. તો અત્યારે પહેલાં તો તમારે જે પણ કંઈ રાશનની તકલીફ પડે છે ઘરની અંદર તો એ રાશન તમને ભરી આપીએ છીએ કે જેથી તમારા આવનારા સમયમાં કોઈ કદાચ દાડી મળે ના મળે, દિવસો સારા ખરાબ જે પણ હોય તો એમાં તમને એટલો સહકારરૂપ બની શકીએ અને આ સહાય અમારા આવનારા દિવસોમાં હરેક મહિના સુધી તમને મળતી રહેશે. અમારે બીપી લો થઈ જાય વધી જાય એ દવા ચાલુ છે, ક્યારેક જવાય મજૂરીએ ક્યારેક ન જવાય. અને સમજી શકીએ છીએ માડી તમારી ઘરની હાલતને લીધે તમારે એટલું કરવું પડે, બાકી તમારે દીકરાએ તમારી સેવા કરવી જોતી હોય. દીકરા મારે તેની કરે એને બદલે અમારે સેવા કરવી પડે. ચલો કાંઈ વાંધો નહીં, હવે જે પણ કાંઈ છે એની સાથે લડવાનું છે અને હિંમત નહીં હારવાની. અત્યારે અમે જે પણ કંઈ કરીએ છીએ એ લોકોના સાથ અને સહકારથી અને આવી જ રીતે આગળ. બસ બસ માડી તમારી જેમ અલગ અલગ પરિવારો સુધી પહોંચી શકીએ અને આવી સેવા કરી શકીએ અને જે પણ કઈ ભાઈઓને તકલીફ છે. બસ બસ તમારે અત્યારે જે પણ કાકા દાદા મહિનાની કઈ પણ જરૂર છે રાશનની એ તમને હર મહિને મળતી રહેશે બરોબર. અને ભાઈની જે પણ કાંઈ તકલીફ છે બસ લોકોને નંબર અપીલ કરીશું અમે કે એમની કોઈ પણ કાંઈ દવાનું અથવા કાંઈ પણ રસ્તો મળતો હોય તો આપણે એમની કાંઈક ઈલાજ માટે તમે આગળ વધી શકો. અને દોસ્તો તમે જોયું તે મુજબ કે ઘણી બધી તકલીફો થતી હોય છે જીવનની અંદર અને આજે આ ઘરની મુલાકાત લીધી. તમે વિચાર કરો કે એક ભાઈને 17 વર્ષથી ખાટલાની અંદર, એક ભાઈને 10 વર્ષથી ખાટલાની અંદર, આપણે એક દિવસ પણ નથી રહી શકતા પણ એટલા એટલા વર્ષો નીકળી જાય તેમ છતાં પણ અત્યારે એમના મમ્મી પપ્પા એટલા સરસ રીતે તે સેવા કરી રહ્યા છે. આજે એક ઉદાહરણ તમને જોવા મળશે કે આજના આ સમયની અંદર બાળકો કદાચ મા બાપની સેવા નથી કરતા, એમને કશે ના કશે કોઈ એવા પરિવારો હોય કે એમને ઠોકરો લાગતી હોય છે, પણ એવા દરેક લોકો માટે એક આ ઉદાહરણ છે પરિવાર કે આવી સ્થિતિ હોવા છતાં પણ આજે આ સમયમાં આવી રીતે લડી રહ્યા છે. તો આપણે એટલા સહકારું બનીએ, ભાઈઓની જે પણ કંઈ તકલીફ છે કે એમને કોઈ તમારી પાસે કોઈ રેફરન્સ હોય તો બિલકુલથી આપજો અમને કે જેથી એના તમારા રેફરન્સથી કદાચ કોઈ દવાખાન કોઈ દવા એમને લાગુ પડી જાય તો આવનારો સમય એ એમનો બદલી શકે. ઘરની જે પણ કંઈ તકલીફ છે એમાં એટલે સહકારું બનીએ. તો દોસ્તો ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું એક નવા પરિવાર સાથે, નવી ઉમેદ સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો, જોવાનું ભૂલતા નહીં આવતીકાલે 5:30 વાગે. તો ચાલો દાદા હવે રજા લઈએ છીએ અમે અને તમારા મહિનાનું જે પણ કાંઈ તમારે સિદ્ધુની જરૂર પડતી હોય છે દરેક સિદ્ધુ સામગ્રી તમને પોપટોઈ ફાઉન્ડેશન તરફથી હર મહિના માટે પહોંચાડતા રહીશું, એ બાબતે તકલીફ નહીં લેતા. અને જે પણ કાંઈ તમે કરો છો ભગવાન તમને એમાં હિંમત આપે અને બસ તમારા દીકરાઓને ભગવાન જલ્દી સાજો કરી દે અમે દરેક પ્રાર્થના કરીશું. બસ હિંમત નહીં હારતા અમે તમારી સાથે છીએ. મને માડી મને દાદા ચાલો રજા લઈએ છીએ. જય માતાજી.